ભાવનગર મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેરનો યોગ્ય વિકાસ કરે તેવા હોવા જોઈએ આ લાગણી વ્યક્ત કરી છે ભાવનગરના અગ્રણીઓએ। ભાવનગર મનપાનો જંગ ભાજપે જીતી લીધો છે અને 52માંથી 44 બેઠક પર જીત મેળવીને ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી। આવા સંજોગોમાં હવે ભાવનગરના મેયર કોણ તે સવાલ ચર્ચા જગાવી રહ્યો છે। જોકે શહેરના અગ્રણીઓનું માનવું છે કે મનપાના શાસકોના માથે શહેરના વિકાસ માટેની મહત્વપૂર્ણ જવાબદારી હોય છે, ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા હોવા જોઈએ જે શહેરનો સર્વાંગી વિકાસ કરી શકે, સાથે જ શહેરના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવું સક્ષમ નેતૃત્વ હોવું જોઈએ। મહત્વપૂર્ણ છે કે ભાવનગરમાં રખડતા ઢોર, રસ્તાની સમસ્યા, ગટર અને અન્ય પ્રશ્નોથી નાગરિકો મુશ્કેલીમાં છે, ત્યારે આ તમામ સમસ્યાઓનો ઉકેલ આવે તેવા શાસકો મળે તેવો નાગરિકો ઈચ્છી રહ્યા છે। એ સંજોગોની અંદર ખૂબ સારા મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે બે વ્યક્તિ એવી આપે કે જેની પાસે આવનારા ભાવનગર કેવું હોવું જોઈએ એની સ્પષ્ટ વિઝન હોય, શહેરની અંદર જે કંઈ નાના મોટા ધંધાઓ જે કંઈક ખોરવાઈ ગયેલા દેખાય છે ને એની અંદર કંઈક વધારે પડતો વિકાસ થઈ શકે અને એનું કામ થઈ શકે, ખાસ કરીને લારી ગલ્લાની જે કંઈ સમસ્યાઓ છે એની માટે પણ જો એમ કે સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવાય અને એને પણ કંઈક ઉકેલ રૂપે નજીકના ભવિષ્યમાં આપી શકાય તો સારું પડે। મેયર તરીકે અમે એવા ઉમેદવારને પસંદ કરવાની પાર્લામેન્ટરી બોર્ડને ભલામણ કરશું કે જેઓ સમાજ પ્રત્યે કમિટેડ હોય, થોડો અનુભવ હોય અને લોકોના પ્રશ્નોને સાંભળી શકે અને બોર્ડ સરસ રીતે ચલાવી શકે, કારણ કે આફ્ટરઓલ 52 નગરસેવકોનું બોર્ડ ચલાવવાની જવાબદારી પણ મેયરની હોય છે, એટલે બધા સભ્યોને વ્યવસ્થિત હેન્ડલ